नमस्कार जामनगरनी नंबर वन न्यूज चैनल जेटीपीएल जामनगर न्यूज में आप सब दर्शकों हार्दिक स्वागत है। हवे जोईए आजना मुख्य समाचार। राजस्थान सहित राज्यों में शालाओं खुलिया पछी बाळकों में देखा देतो कोरोना। प्रधानमंत्री अध्यक्ष स्थाने कैबिनेट बैठक में कृषि कायदा रद्द ना बिल ने मळती मंजूरी। कोरोना मृत्यु वर्तर माटे जामनगर कोर्पोरेशन में थती 700 थी वधु अरजीओ। भाटिया यार्ड में भव्य विजय मेळवती राजाभाई पोस्तरिया की आखी पेनल। आज ब्रेकिंग न्यूज હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થવાની સાથે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સરકારે પ્રાથમિક શાળાઓ ફરીથી શરૂ કરી છે। સરકારના પગલાથી કોરોનાએ એકવાર ફરી ટેન્શન વધારવાનું શરૂ કર્યું છે। દેશની અનેક શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે। કોરોના મહામારીના કારણે દેશમાં લાંબા સમયથી શાળાઓ બંધ હતી અને હવે ફરીથી ખુલી છે। રાજ્યોની શાળાઓમાં ઓનલાઈન સ્ટડીનો ઓપ્શન પણ છે। મહામારીની વચ્ચે શાળાઓ ફરીથી ખોલવાને કારણે સ્ટુડન્ટના પોઝિટિવ આવવાની સંખ્યા સતત વધી રહી છે। ઓરિસ્સા રાજસ્થાન જેવા રાજ્યોની શાળામાં અનેક કોરોના પોઝિટિવ આવ્યા છે। આ પછી કોરોના મહામારીને લઈને ચિંતા વધી છે। તાત્કાલિક ધોરણે આ પ્રકારની શાળાને બંધ કરાવવામાં આવી છે। કેન્દ્રીય કેબિનેટની આજે બુધવારે સવારે મળેલી બેઠકમાં 3 કૃષિ કાયદાને રદ કરવાને માટે બિલને મંજૂરી મળી છે। આ બેઠક બાદ 29 નવેમ્બરથી શરૂ થનારા શિયાળુ સત્રમાં પણ તેને રજૂ કરવામાં આવી શકે છે। ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રાલયે પીએમઓના કહેવા પર કાયદાને રદ કરવા માટે બિલ તૈયાર કર્યું છે। જે રીતે કાયદો બનાવવા માટે સંસદની મંજૂરી જરૂરી હોય છે તે રીતે તેને રદ કરવા માટે પણ સંસદની મંજૂરી જરૂરી છે। કેબિનેટથી મંજૂરી મળ્યા બાદ આ બિલને સંસદમાં રજૂ કરાશે। આ બિલ પર ચર્ચા થશે અને વોટિંગ થશે। આ પછી બિલ પસાર થશે અને 3 કૃષિ કાયદા રદ થશે। જૂન 2020માં મોદી સરકારે 3 કૃષિ કાયદાનો અધ્યાદેશ લાવી હતી। 14 માસથી તેનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારબાદ તાજેતરમાં પ્રધાનમંત્રીએ મીડિયા મારફત દેશવાસીઓને ખાસ કરીને ખેડૂતોને જણાવ્યું હતું કે આ કૃષિ કાયદાઓ રદ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવે છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું કોરોના મૃત્યુ વળતરની અરજીઓ અને ટ્રસ્ટની કામગીરી તથા દીક્ષાર્થીઓનો વરઘોડો। જોતા રહેશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જેટીપીએલ જામનગર ન્યૂઝ। વેટ વધી ગયેલ છે તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જામનગરની ખ્યાતનામ જીગ્સ ફિગર પોઈન્ટે માત્ર 5 મહિના દરમિયાન હાઈએસ્ટ 42 કિલો વેટ લોસનો રેકોર્ડ સર્જ્યો છે।
વેઇટ લોસ તથા પરફેક્ટ ફિટનેસ માટે પાયોનિયર ઇન ધ સિટી જીક્સ ફિગર પોઈન્ટ. અહીં વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતી કસરતથી નોંધપાત્ર વેઇટ લોસ થાય છે. વેઇટ લોસની સાથે મસલ્સ અને સ્કિનને ટાઇટ અને ટોન કરે છે, સાથે બોડીને શેપમાં લાવે છે. અહીં ફિટનેસ લેવલમાં વધારો કરી આર્થરાઇટિસ, ગોઠણ પગના દુખાવા, બીપી, ડાયાબિટીસ જેવી શારીરિક તકલીફો દૂર થાય છે. આવી સુંદર કામગીરીની જામનગરના નામાંકિત ડોક્ટરોએ પણ નોંધ લઈ જીક્સ ફિગર પોઈન્ટની ભારે પ્રશંસા કરી છે. વેઇટ લોસ કરી ફિટ રહી આપની પર્સનાલિટીમાં વધારો કરો. મજાની વાત એ છે કે જામનગરનું એકમાત્ર લેડીઝ માટેનું સ્પેશિયલ સેન્ટર છે. અહીં મુલાકાત તથા માર્ગદર્શન તદ્દન ફ્રી. વધુ વિગતો માટે આજે જ સંપર્ક કરો. જીક્સ ફિગર પોઈન્ટ, 401 સુમેરુ, અંબિકા ડેરીની સામે, જામનગર. મોબાઈલ 9755-75050 અને 9755-7570. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કોરોના કાળ દરમિયાન જામનગર ખાતે જે લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે અને જેઓની મૃત્યુ નોંધ જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં નોંધાયેલી છે અથવા નોંધાવવાની બાકી છે તે તમામ લોકોને જામનગર મહાનગરપાલિકા ખાતે કોરોના મૃત્યુ વળતર મેળવવા માટે જરૂરી આધારો સાથેની અરજી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા અહેવાલો પ્રમાણે કોર્પોરેશનને આ પ્રકારની 700થી વધુ અરજીઓ મળી ચૂકી છે. બીજી બાજુ સત્તાવાળાઓએ જામનગર શહેરમાં અત્યાર સુધીનો કોરોનાનો મૃત્યુ આંક 207 જાહેર કરેલો છે. જે મૃતકોના પરિવારજનો હાલમાં વળતર માટે અરજીઓ કરી રહ્યા છે તેઓને 8 દિવસ પછી આ અંગેનો મેસેજ ફોન મારફત આપવામાં આવશે એમ કોર્પોરેશને જણાવ્યું છે. ઉખાનો વતની છું અને આ COVID-19માં મારા રિલેટિવ એક્સપાયર થઈ ગયા હતા, એનું ફોર્મ ભરવા માટે એમને બોલાવેલ હતા અને અત્યારે એનું ફોર્મ સબમિટ કરી દીધું છે અને આવતા વીકમાં અમને મેસેજ આવશે કે બીજી આગળ પ્રોસિજર શું કરવી એના માટે ફોન કરશે એવું કોર્પોરેશનમાંથી કીધેલું છે. ડોક્યુમેન્ટમાં એક તો મરણનો દાખલો માગે છે, વારસદારનું આધાર કાર્ડ માગેલું છે અને કોર્પોરેશનનું સર્ટિફિકેટ માગે છે મરણનું. એક COVID-19નું માંથી સર્ટિફિકેટ હોસ્પિટલમાંથી અને એક કોર્પોરેશનમાંથી ઓખાથી આવું છું. હા, એમ કીધું કે કોવિડમાં જે કોઈ ગુજરી ગયા એના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે અને એ વેરીફાઈ કરવા માટે પાછું ત્યાં આગળ મોકલશે અને હોસ્પિટલમાંથી વેરીફાઈ થઈ જશે પછી નેક્સ્ટ ટ્રીપમાં તમને જાણવા મળશે, ફોન કરીને જણાવશે કે હવે આની પછી પ્રોસિજર તમારે શું કરવાનું. જે કોરોનાથી મૃત્યુ પામેલા જે વ્યક્તિઓ છે એમના માટે એ લોકોને મેડિકલ સર્ટિફિકેટ ફોર કોઝ ઓફ ડેથ તેને કહેવાય છે કે જેમાં મૃત્યુનું કારણ બતાવેલું હોય એ લેવા માટે અત્રેની જન્મ મરણ શાખામાં એપ્લિકેશન આપવાથી જે પરિશિષ્ટ 1 એનું અરજીનો નમૂનો છે એ નમૂનામાં એ લોકોએ અરજી કરવાની છે અને સાથેના આધારો એને જોડવા પડે કે જેમ કે એના ડિટેલ્સ બધી, નામ, પછી એમનું મૃત્યુનું ડોક્યુમેન્ટ્સ બીજા હોય તે, ક્યારે મૃત્યુ થયું તો કઈ તારીખે, ડેથ સર્ટિફિકેટ એની પાસે હશે, ડેથ સર્ટિફિકેટ સાથે જોડવું પડે, આધાર કાર્ડ, એના વારસદાર છે તો એ પોતે એના લીગલ વારસદાર છે એ મુજબના આધારો જોડી અને અત્રેની જન્મ મરણ શાખામાં રજૂ કરવાથી એ કોઝ ઓફ ડેથનું સર્ટિફિકેટ આપણને અહીંથી ઇસ્યુ કરવામાં આવશે
કોઝ ઓફ ડેથનું સર્ટિફિકેટ અલગ નથી, એ ફોર્મ નંબર 4 છે. એ ફોર્મ નંબર 4 જે તે હોસ્પિટલમાં એ લોકોએ સારવાર લીધેલી હોય અને જ્યાં એમનું મૃત્યુ થયું હોય, એ મૃત્યુ થયા બાદ ત્યાંના મેડિકલ ઓફિસર્સ દ્વારા જે ફોર્મ નંબર 4 આપવામાં આવ્યું હોય એ છે. એમાં કોઝ ઓફ ડેથ લખેલું હોવાથી એ તમને ઇસ્યુ જે તે લાભાર્થી અરજદારને ઇસ્યુ કરવામાં આવશે. તો આ અંગેની અરજી, સહાય માટેની અરજી લોકોએ સાથેના આધાર પુરાવો સાથે, કોઝ ઓફ ડેથ સાથે કલેક્ટર શ્રી દ્વારા શ્રી અથવા તો એમને દ્વારા અધિકૃત કરેલા અધિકારીને આ અરજી કરવાની રહે છે. જેનું ડેથ સર્ટિફિકેટ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઇસ્યુ થયેલું હોય એ લોકો અહીંયા અરજી કરી શકે, એટલે એને કોઝ ઓફ ડેથ આપી શકાય. કોઝ ઓફ ડેથ કારણ કે અહીંથી જ મળશે, કારણ કે જ્યાં એમનું ફોર્મ નંબર 4 અમારી પાસે આવ્યું હોય. ના, કોઈ ફીસ નથી રાખી. તાજેતરમાં ચાઇલ્ડ લાઇન, હેલ્પલાઇન તથા અન્ય સંસ્થાઓ દ્વારા દરેડ નજીકના શ્રમજીવી અને ગરીબ પરિવારોના બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખવવામાં આવ્યું હતું. આ વર્કશોપ બાદ બાળકોએ પેન સ્ટેન્ડ સહિતની ચીજો બનાવી છે. આ પ્રકારની ચીજો વિવિધ સરકારી કચેરીઓમાં અધિકારીઓના ટેબલ પર રહે અને આ રીતે આ બાળકોની પ્રતિભાને તક મળે તે માટે જેવી નારિયા ટ્રસ્ટના વિજય સોજિત્રા તથા જિલ્લા સમાજ અને બાળ સુરક્ષા અધિકારી પ્રાર્થના સેરસિયા વગેરે દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને આ પ્રકારની ચીજો સરકારી અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે. સ્વ જેમિનારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી જામનગર જિલ્લામાં વિવિધ પ્રોગ્રામો દ્વારા લોક ઉપયોગી કાર્ય કરી રહી છે. 2013 થી બાળકોના હિતના રક્ષણ અને અધિકારો માટે ચાઇલ્ડ લાઇન 10/98 પ્રોગ્રામ દ્વારા બાળકો માટે કાર્યરત છે. 14 નવેમ્બર બાળ દિન નિમિત્તે ચાઇલ્ડ લાઇન્સે દોસ્તી વીકની ઉજવણી માટે દરેડ મારવાડાવાસ ઝુંપડપટ્ટીના 45 બાળકોને 2 દિવસ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓની કાર્યશાળા યોજવામાં આવેલ અને તે કાર્યશાળા અંતર્ગત જે પેન સ્ટેન્ડ બનાવેલ તે પેન સ્ટેન્ડ જામનગર જિલ્લાના DYSP સાહેબ, LCB, સિટી A ડિવિઝન, B ડિવિઝન, સી ડિવિઝન તથા તેની પોલીસ સ્ટેશનો, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનરશ્રી તેમજ કમિશનરશ્રીને બાળકોના હસ્તે આ પેન સ્ટેન્ડ આપવામાં આવે ત્યારે બાળકોની કલાકૃતિ જોઈ તેઓ પ્રભાવિત થઈ ગયા અને અધિકારીઓ દ્વારા બાળકોને આગળ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રેરણા આપવામાં આવે. આજે ચાઇલ્ડલાઇન દ્વારા જે કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું હતું એના બાળક અને એ બાળકોએ જે બધી વસ્તુ બનાવી છે, ફ્લાવર પોટ, પેન સ્ટેન્ડ, એ બધી વસ્તુને બાળકો જ્યારે અહીંયા અપાય ત્યારે ખરેખર એવું લાગ્યું કે કાદવમાં કમળ ઉગે છે અને આપણે કદાચ એની દરકાર નથી લેતા. ચાઇલ્ડલાઇનનો આ અભૂતપૂર્વ પ્રયત્ન અને બાળકોને આપવામાં આવેલી મોટી ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આપણી આગળ આટલા જે સરસ વસ્તુઓ પડી છે એનાથી ખબર પડી શકે કે બાળકોમાં પણ એક પ્રકારનો કૌશલ્ય હોય છે. અને ચાઇલ્ડ લાઇનની ટીમને, પૂરી ટીમને, સંપૂર્ણ ટીમને, તેમના કોઓર્ડિનેટરને, તેમના ટ્રસ્ટીઓને પણ આ બાબતે ખાસ અભિનંદન આપવાનું મન થાય. બાળકો જ્યારે કચેરીમાં વસ્તુઓ લઈને પ્રવેશતા હતા ત્યારે પણ એમના મોઢા ઉપરનો એક આનંદ અલગ જ દેખાતો હતો. અને આજે બાળકોને એ વાતનું પણ એક પ્રોમિસ આપ્યું છે કે તમને ભવિષ્યમાં પણ કદાચ આ કચેરીની કે અમારી કોઈ પણ જરૂરિયાત પડે તો તમે વિના સંકોચે તમારા માતા પિતાની સાથે અહીંયા આવી શકો છો. ભાવનગર જિલ્લાના સિહોરના વતની અને જામનગરમાં વસવાટ કરતા જયંતિલાલ મોહનલાલ શાહ પરિવારની 13 વર્ષની પુત્રી વિરાગી અને 10 વર્ષનો પુત્ર ચૈત્ય આગામી 11 ડિસેમ્બરે દીક્ષા ગ્રહણ કરશે. આ બંને બાળકોનો વર્ષીદાનનો વરઘોડો લાલબંગલા રોડ પર આવેલા પોપટ ધારસી સંકુલ ખાતેથી યોજવામાં આવ્યો હતો. આ બંને બાળકોના મોટાબેન હેતવીએ તાજેતરમાં દીક્ષા ગ્રહણ કરી છે અને આ અંગે ટ્રસ્ટી નિલેશ શાહ દ્વારા GTPL જામનગર ન્યૂઝ સમક્ષ વધુ વિગતો આપવામાં આવી છે, જે અત્રે પ્રસ્તુત છે. 3 દિવસ પહેલા બેનની દીક્ષા અને દીક્ષા બાદ મૂળ નાયક શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ સાથે, અંજન સલાકા સાથે પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. કાલે દાદાની પ્રતિષ્ઠા છે અને જેમનો ચડાવો પૂજ્ય વજ્રસેનવીજી મહારાજ સાહેબના ગુરુભાઈ એમપ્રભસુરી મહારાજ સાહેબના શિષ્ય ગુરુ ભક્તો પારસભાઈ લંડનવાળા તરફથી લેવામાં આવેલો છે, જેની કાલે પ્રતિષ્ઠાવિધિ સવારે થશે. આજે દાદાનું જન્મકલ્યાણક બાદ દીક્ષા અને દીક્ષાની અંદર એનો વરઘોડો, સાથે સાથે નંદીશભાઈના પુત્ર ચૈત્યભાઈ જેમની ઉંમર 10 વર્ષ અને પુત્રી વૈરાગી જેમની ઉંમર 13 વર્ષ અને તેઓની પણ સાથે આજે
ભગવાનની દીક્ષા કલ્યાણકની વર્ષિદાનના વરઘોડાની સાથે સંઘમાંથી એ બે મુમુક્ષ પરિવારોની પણ સાથે રથયાત્રા નીકળી હતી અને આજે રાત્રે અંજન સલાકા વિધિ થશે અધિવાસના રાત્રે 11 વાગે અને ત્યારબાદ સવારે 7 વાગે પ્રભુજીની પ્રતિષ્ઠા માટેના કાર્યક્રમો શરૂ થશે. આગામી 11 તારીખે આ જ સંકુલની અંદર ભાઈ ચૈત્ય અને વિરાગી બેનની દીક્ષા મહોત્સવનું આયોજન છે. ભારત અને ઇન્ડોનેશિયા સહિતના વિવિધ દેશોમાં કામ કરતી ઇન્ટરનેશનલ ઇન્ટર્નશિપ યુનિવર્સિટી દ્વારા વિશ્વના વિવિધ દેશોના જે લોકો સમાજ સેવાના ક્ષેત્રમાં જાહેર કામગીરી કરી રહ્યા હોય છે તેઓને ડોક્ટરેટની માનદ ડિગ્રી આપવામાં આવે છે. જામનગર જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ નૈનાબા અનિરુદ્ધસિંહ જાડેજાને આ ડિગ્રી એનાયત કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરના બ્રેન્ડેડ યુવાનના અંગદાન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગરમાં લાલવાડી ચોકડીથી તદ્દન નજીક સિદ્ધિ વિનાયક ડેવલપર્સ દ્વારા ભવ્ય બંગલોઝનું આયોજન. જી હા, આ છે મહાલક્ષ્મી પાર્ક. અહીં છે 2, 3 અને 4 BHK બંગલોઝનું ભવ્ય આયોજન, એ પણ સૌ કોઈને પરવડે તેવી આકર્ષક કિંમતમાં, ફક્ત 15,75,000 થી શરૂ. સાથોસાથ સરકારશ્રીની 2.67 લાખ સુધીની સબસિડીનો લાભ તો ખરો જ. ભૂમિપૂજન પહેલા એટલે કે તારીખ 14/11/2021 સુધીમાં બુક કરાવનારને એડિશનલ 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ. અહીં 85% સુધીની સ્પોટ લોનની સુવિધા, ઉપરાંત ફ્રી સુવિધામાં ઇલેક્ટ્રિક મીટર, પાણીનો બોર, સબમર્સિબલ પંપ, RO વોટર પ્યોરિફાયર, એશિયન પેન્ટ કલર, આકર્ષક મેઇન ગેટ, ચાર બાજુ પેક સોસાયટી, હાઈ ડેફિનેશન CCTV કેમેરા, વિશાળ કોમન પ્લોટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, CC રોડ સહિતની આધુનિક સુવિધા તો ખરી જ. અહીં આપને મળશે ઓછી કિંમતમાં વધુ સુવિધા અને વૈભવી જીવનશૈલીનો અહેસાસ. સાથોસાથ તમારી ચોઇસ મુજબના બંગલોઝ પણ બનાવી આપીશું. વધુ માહિતી માટે સંપર્ક કરો 97-2-23-075-91-78-26-26, 94-72-17-274. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર, સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં PCOD, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળી બંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037, ઈમેલ ayufert@gmail.com. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા દીપક ત્રિવેદી નામના યુવાનને તાજેતરમાં રાજકોટની હોસ્પિટલ દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓના પરિવારજનોએ મૃતક દીપકભાઈના કુલ 6 અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો, જે અનુસંધાને મૃતકના હૃદય, લીવર, 2 કિડની અને 2 આંખનું દાન કરવામાં આવશે. આ માટેની પ્રક્રિયા રાજકોટના વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા માર્કેટિંગ યાર્ડમાં તાજેતરમાં ચૂંટણી યોજવામાં આવી હતી. ખેડૂત વિભાગની 10 બેઠકોના પરિણામો જાહેર થયા છે. તમામ 10 બેઠકો પર રાજાભાઈ પોસ્તરિયાની પેનલના 10 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. પ્રતિસ્પર્ધી તરીકે દીપકભાઈ ચાવડા જૂથના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. ખેડૂત વિભાગમાં 1 જ પેનલના તમામ ઉમેદવારો વિજયી થતાં હવે યાર્ડમાં ચેરમેન પદ માટેનો માર્ગ આસાન બન્યો છે. આ મુદ્દે રાજાભાઈ પોસ્તરિયાએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ પોતાની વાત કહી છે. આજ રોજ ભાટિયા માર્કેટિંગ યાર્ડને ગઈકાલે દિવસ ચૂંટણી યોજાયેલ હતી, તેનું ખેડૂત પેનલનું 10 સીટનું રિઝલ્ટ આજે ડિક્લેર કરવાનું હતું. એમાં 10-એ 10 સભ્યો અમારા તરફથી જંગી બહુમતે ચૂંટાયેલા છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
પિયાજીઓ કંપનીનો અદ્યતન શોરૂમ હવે જામનગરમાં. જી હા, આ છે સિકોતર ઓટો લિંક. અહીં આપને મળશે પિયાજીઓ પેસેન્જર રિક્ષા અને માલવાહક રિક્ષાના તમામ મોડલ્સ. પિયાજીઓ બેસ્ટ માઇલેજ, બેસ્ટ પિકઅપ અને બેસ્ટ પાવરમાં દેશની નંબર વન કંપની છે તથા સૌથી ઓછું મેન્ટેનન્સ અને સૌથી વધુ રિસેલ વેલ્યુ ધરાવે છે. ઇટાલિયન ડિઝાઇન એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન BS6 ના નિયમો અનુસાર 40 હાઈ ટેકનોલોજીનો ઉપયોગ, 5 અલગ અલગ ફ્યુલ વેરિયન્ટ મોડલ્સ અવેલેબલ જેમાં પેટ્રોલ, ડીઝલ, CNG, LPG અને ઇલેક્ટ્રિક, ઓછું ડાઉન પેમેન્ટ, ઓછું વ્યાજ દર અને 85% સુધીની લોન, આધુનિક વર્કશોપ તેમજ કંપનીના ટ્રેન ટેકનિશિયન દ્વારા વાહનની માવજત. અહીં સેલ્સની સાથે સર્વિસ અને જેન્યુઇન પાર્ટ્સ પણ મળી રહેશે. આજે 30 લાખથી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો પોતાના સપના સાકાર કરી રહ્યા છે, કેમ કે વધુ માઇલેજ એટલે વધુ બચત. માટે અમે ગર્વથી કહીએ છીએ, આપે ચાલે છે તો દેશ ચાલે છે. આજે જ સંપર્ક કરો સિકોતર ઓટોલિંક, જામનગર રાજકોટ હાઈવે ઇસ્કોન મંદિરની બાજુમાં, આપા જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ, કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઈટ, શોપ નંબર 3, ગોકુલનગર, જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. રાહુલ કોર્પોરેટ, શોપ નંબર 101, પહેલા માળે, પૂજારા ટેલિકોમ ની ઉપર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર. ગોઠણો હલનચલનોને સરળ બનાવીને ચાલવા, દોડવા, વળવા, ઉપર ચડવા, વજન ઉચકાવવામાં મદદ કરે છે. ગોઠણોનો દુખાવો પ્રિય દિનેયારથી દૂર રાખીને રોજિંદી પ્રવૃત્તિઓને મુશ્કેલ બનાવે છે. કંપનીઓનું નીપલ્સ કુદરતી આડઅસરો રહિત ગોઠણના દુખાવામાં રાહતદાયક છે. તે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ ટેન્સ ટેકનોલોજીથી સંચાલિત છે, જે દુખાવાના સંકેતોને અટકાવવા રોગ નિવારક આવેગો પસાર કરીને દર્દનાશક અંતઃસ્ત્રાવો છોડે છે. ની પલ્સ પટ્ટો એકદમ ઓછા નિયોપ્રિન કાપડમાંથી બનેલું હોય છે. વાહક રબર પેડ્સને ઉપચારને અસરકારક બનાવવા કાપડની સાથે જ સીવવામાં આવે છે. ની પલ્સને ચલાવવું સરળ છે. પટ્ટાને ચાર્જ કરીને આડો મૂકીને વાહક રબર ઉપર ઇલેક્ટ્રોડ જેલ લગાવીને તમારા ગોઠણ ઉપર પહેરો. ઓન બટન દબાવો. તીવ્રતા ગોઠવણીની બટનોથી તમારી સ્વસ્થતાની કક્ષા મુજબ તીવ્રતાને ગોઠવો. પટ્ટાના વાહક રબર્સમાંથી વીજ આવેગો મેળવીને દુખાવામાંથી રાહત અનુભવવાનું શરૂ કરશો. નીપલ્સ ઉપચારની માત્ર 15 મિનિટ ગોઠણ દર્દમાંથી લાંબા સમયની રાહત આપે છે. નીપલ્સનો અત્યારે જ ઓર્ડર આપો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત દેશ દુનિયામાં ગમે ત્યાં વેક્સિનના બંને ડોઝ પછી પણ કોરોના થઈ શકે છે એવી ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉચ્ચારી છે. જામનગર સહિત દેશભરમાં ગ્લુકોઝ બિસ્કિટ પાર્લેજીમાં 6-7% ભાવ વધારો આવ્યો છે. રસ્ક 5-10% અને કેક 7-8% મોંઘી થઈ છે. જામનગર નજીકના ચેલાના મેફેડ્રોન ડ્રગ્સ પ્રકરણમાં પોલીસે મહારાષ્ટ્રના પનવેલ નજીકથી આસિફ લાલા પીરાણી નામના શખ્સની ધરપકડ કરી છે.
જામનગરના પટેલ કોલોની શેરી નંબર 9 રોડ નંબર 2 માં આદેશ્વર રેસિડેન્સીના પાર્કિંગમાં શરાબના 408 પાઉચ ઉતારનાર સહદેવ મનહરદાન ઈસરાણીની ધરપકડ પોલીસ ધર્મરાજસિંહ ઉર્ફે ભૂરાને શોધે છે. જામનગરના આર્મી કેન્ટ એરિયામાં ગત માર્ચ મહિનામાં એકાઉન્ટ ઓફિસમાં કોમ્પ્યુટરની ચોરી થઈ હતી. આ અંગે હવે ફરિયાદ નોંધવામાં આવી છે. લાલપુર ખાતે મારામારીના એક કેસમાં જુબાની આપવા અદાલતમાં પહોંચેલા એક સાહેદને નારણભાઈ અને નાથાભાઈ નામના શખ્સોએ ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. જામનગરના મોરકંડા વિસ્તારમાં કરોડોની કિંમતની એક જમીનની વેચાણ નોંધ સામે વાંધાઓ ઉઠાવવામાં આવ્યા હતા. આ વાંધાઓ અદાલતે ફગાવી દીધા છે. ખંભાળિયાની 26 વર્ષની ભૂમિકા બા કનકસિંહ જાડેજાએ અમદાવાદમાં રહેતા પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબામાં લગ્ન પ્રસંગે કોઈએ ફાયરિંગ કર્યાનો વિડીયો વાયરલ કર્યો છે. જામનગરમાં ન્યૂજેલ નજીકના એક રોડના સમારકામ બાબતે એક વકીલ દ્વારા ફરિયાદ થયા પછી આ પ્રકરણમાં ડેપ્યુટી કમિશનરને હાજર રહેવા અદાલતે સૂચના આપી છે. છગનલાલ બાબુલાલ સોમૈયા તે ગીતાબેનના પતિ અને ધ્રુવ તથા હિમાનીના પિતાનું અવસાન થયું છે. તુલસીદાસ નારણદાસ પાંધીના 69 વર્ષના પત્ની મંજુબેન તે હિમાંશુ અલ્પેશ અને પવનના માતાનું અવસાન થયું છે. હરેશભાઈ જયસુખલાલ ત્રિવેદીના 44 વર્ષના પત્ની પ્રીતિબેન તે ચિરાગભાઈ તથા સીમાબેનના મોટાબેનનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજસ્થાન સહિતના રાજ્યોમાં શાળાઓ ખુલ્યા પછી બાળકોમાં દેખા દેતો કોરોના. પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠકમાં કૃષિ કાયદા રદના બિલને મળતી મંજૂરી. કોરોના મૃત્યુ વળતર માટે જામનગર કોર્પોરેશનમાં થતી 700થી વધુ અરજીઓ. ભાટિયા યાર્ડમાં ભવ્ય વિજય મેળવતી રાજાભાઈ પોસ્તરિયાની આખી પેનલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.